કોરોનાથી મૃત્યુ પામનારા દર્દીઓમાં મહદ અંશે 60 વર્ષથી વધુ વયના વૃદ્ધો હોય છે. જામનગરમાં પણ કોરોનાથી મોટા ભાગે વૃદ્ધ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે, જેને પગલે અધિક મુખ્ય સચિવ પંકજકુમારની સૂચનાથી જીજી હોસ્પિટલમાં જીરિયાટ્રિક વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જીરિયાટ્રિક વોર્ડમાં કોરોનાના 60 વર્ષથી વધુ વયના દર્દીઓને વિશેષ સાવધાનીપૂર્વક તથા સેવાપૂર્વક સારવાર આપવામાં આવે છે. અત્યાર સુધી ગુજરાત તથા સમગ્ર ભારતમાં કોરોનાના વૃદ્ધ દર્દીઓ માટે એક જ જીરિયાટ્રિક વોર્ડ કાર્યરત હતો. સૌરાષ્ટ્રનો પ્રથમ તથા દેશનો બીજો જીરિયાટ્રિક વોર્ડ જીજી હોસ્પિટલમાં કાર્યરત કરવામાં આવ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી તથા સિવિલ કોરોના નોડલ ડોક્ટર હિતેન્દ્ર દેસાઈના રૂબરૂ માર્ગદર્શન હેઠળ આ વોર્ડની સુવિધા ઊભી કરવામાં આવી છે. વોર્ડ શરૂ થઈ ગયા પછી કોરોના વોર્ડના 60 વૃદ્ધ દર્દીઓને જીરિયાટ્રિક વોર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જામનગર શહેર તથા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ તંત્રના તમામ પ્રયાસો પછી પણ ઘટી રહ્યું નથી. કોરોનાના ઊંચા મૃત્યુદરના આંકડાઓ બિહામણા છે. જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં કોરોનાના 22 દર્દીઓએ અંતિમ શ્વાસ લીધા છે. જોકે તંત્રના અહેવાલમાં કોઈ મૃત્યુ દર્શાવાયું જ નથી. જામનગર શહેરમાં આજે કોરોનાના 900 કેસ નોંધાયા છે. શહેર ઉપરાંત જિલ્લામાં વધુ 23 કેસ સામે આવ્યા છે, એટલે કે સમગ્ર જિલ્લામાં કોરોનાના કુલ 123 કેસ નોંધાયા છે. શહેરમાંથી આજે કોરોનાના 111 દર્દી તથા જિલ્લાના અન્ય વિસ્તારોમાંથી 22 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે જામનગરની જીજી હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ તથા કોવિડ હોસ્પિટલના મુખ્ય ઇન્ચાર્જ ડોક્ટર દીપક તિવારી કોરોનાગ્રસ્ત થયા છે. રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે ખેતીને ભારે નુકસાન થયું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિધાનસભા સત્રમાં પ્રથમ દિને જ ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કર્યું છે. પાકમાં 33% કે તેથી વધુ નુકસાન થયું હોય એવા ખેડૂતોને મહત્તમ 2 હેક્ટર માટે હેક્ટર દીઠ ₹10,000ની સહાય આપવામાં આવશે. સાવ ઓછી જમીન ધરાવતા ખેડૂતને પણ ₹5,000ની સહાય ચૂકવાશે. સહાયની રકમ ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ જશે. રાજ્યના 27 લાખ ખેડૂતોને આ પેકેજનો લાભ મળશે. સહાય મેળવવા ખેડૂતોએ 1 ઓક્ટોબરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.